ફરી બેઠો થવાનો પ્રયાસ કરી રહેલ કોંગ્રેસ પાર્ટી દ્વારા કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા વર્ષના સ્નેહ મિલનનું આજે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા વિશેષપણે ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી નવલસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ સ્નેહ મિલનના કાર્યક્રમમાં સમગ્ર કચ્છ જિલ્લામાંથી કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને એકબીજાને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા કચ્છના કોંગ્રેસી આગેવાનોને મળ્યા હતા તથા સૌને નવા વર્ષની શુભકામના પાઠવીને કોંગ્રેસને વધારે મજબૂત બનાવવાના કામે લાગી જવા હાકલ કરી હતી. આ પ્રસંગે કચ્છ જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી વિવિધ ચૂંટણીઓમાં કોંગ્રેસે કરેલા દેખાવની પણ સમીક્ષા કરવામાં આવી હતી અને ચૂંટણી દરમિયાન થયેલી ભૂલોને શોધી કાઢી તેને સુધારવા માટે કામે લાગી જવાની હાકલ કરવામાં આવી હતી. કોંગ્રેસના અધ્યક્ષ શ્રી નવલસિંહ જાડેજાએ કચ્છ જિલ્લામાં કોંગ્રેસને વધારે મજબૂત બનાવવા માટે સંગઠનને વધારે મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. સમગ્ર દેશમાં કોંગ્રેસ પક્ષ અસ્થાકી ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો છે, તે મુજબ આખા દેશમાં સભ્ય નોંધણીની ઝુંબેશ ચાલે છે. આ વખતે ગુજરાત કોંગ્રેસે ભક્કમ સાથે નક્કી કર્યું છે કે દરેક આગેવાન દરેક બૂથ ઉપર જઈ દરેક પેજ દીઠ ઓછામાં ઓછો એક અને દરેક બૂથ દીઠ ઓછામાં ઓછા 25 સભ્યોની નોંધણી કરશે અને એમના ફોટોગ્રાફ લઈને એમને ઓળખ કાર્ડ પણ આપશે. અને એ પ્રકારે અમે આગામી 20 તારીખ સુધીમાં સમગ્ર રાજ્યની અંદર 10 લાખ જેટલા સભ્યો નોંધવાના છે અને એમાં દરેક આગેવાન દરેક બૂથ ઉપર જઈને સભ્ય નોંધણી કરશે. એ બાબતે અમારું 50% જેટલું કામ પૂર્ણ થયું છે અને બાકી કામ અમે ટૂંક સમયમાં પૂર્ણ કરવાના છે. ભારતીય જનતા પાર્ટી અને એના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ચૂંટણી પહેલાં ગાય વગાડીને એમ કહ્યું હતું કે યુપીએ સરકાર કાળા નાણાં વિદેશમાં બેંકમાં રાખનારને છાવડે છે અને એ પરત લઈ આવશે, પરંતુ જો હું વડાપ્રધાન બની તો એ નાણાં પાછા લઈ આવી અને 150 દિવસમાં દરેક નાગરિકના ખાતાની અંદર 15 લાખ રૂપિયા જમા કરાવી છે. આ પબ્લિક સ્ટેટમેન્ટ એમનું હતું. આજે સત્તા ઉપર આવ્યા પછી એ કાળા નાણાંના જે એકાઉન્ટ ધરાવે છે એને ખબરવા માટે વડાપ્રધાને કહ્યું કે મને પણ ખબર નથી, મારી સરકારને પણ ખબર નથી કેટલું કાળું નાણું છે. તો મારી વડાપ્રધાનશ્રીને માત્ર એટલો જ સવાલ છે કે ચૂંટણી પહેલાં 1 લાખ કરોડથી માંડીને 99 લાખ કરોડ સુધીનો આંકડો તમે બોલતા હતા અને દરેક નાગરિકને તમે 15 લાખ ખાતામાં જમા કરવાનું વચન આપ્યું હતું, તો અમે રાહ જોઈએ છીએ કે આ વચનનું પરિપાલન તમે ક્યારે કરો. મારી એટલી જ માંગણી છે કે સરકારના કોઈ પણ મંત્રી કે મુખ્યમંત્રી આવતા હોય ત્યારે ત્યાંના સ્થાનિક લોકોના પ્રશ્નો એમની વ્યથાને વધારેમાં વધારે સમય મળવો જોઈએ. ધનપતિઓ ઉદ્યોગપતિઓ તો ગાંધીનગર કે દિલ્હી જઈને પણ મળી શકે, અહીંના લોકોની મુખ્ય સમસ્યા એ છે કે કુદરતે ભરપૂર ખનીજ આપ્યું છે, સ્થાનિકને રોજગારી નહીં, મજદૂર પણ બહારથી લાવવાના, કોન્ટ્રાક્ટ પણ બહારના લોકોને આપવાનો અને સ્થાનિકને રોજગારી નહીં, આ પદ્ધતિ બરાબર નથી. એના માટે મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ જે રાજ્ય સરકાર કોંગ્રેસની હતી ત્યારનો પરિપત્ર છે કે 80% લોકલ લોકોને જ સ્થાનિકને નોકરીઓ રાખવા જોઈએ, મેનેજરિયલમાં 70%, ટેકનિકલ એક્સપર્ટ્સમાં 60% એનું અમલીકરણ કચ્છમાં નથી થતું. એ અમલીકરણ થાય એ જરૂરી છે. કચ્છમાં વરસાદ કમનસીબે બહુ ઓછો થયો છે, આનાવારી મોટાભાગે થઈ ગઈ છે. ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોમાં આનાવારીને વાર લાગે એમ હોય તો પણ પાણી, રાહતકામ, કેશડોલ્સ, ઘાસના ડેપો અને ઢોરવાડાઓ તાત્કાલિક ચાલુ થતા હતા. મારી માગણી છે કે મુખ્યમંત્રીશ્રી કાલે જ એ વાતની જાહેરાત કરીને જાય કે જે વિસ્તારમાં વરસાદ ઓછો છે ત્યાં પાણી, ઘાસ, ઢોરવાડા તાત્કાલિક ચાલુ કરવામાં આવે. કે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજના ઇલેક્શન જે કંઈ આવે તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા,
એમાં અત્યારથી ટીમ બનાવીને બૂથ દીઠ આયોજન થાય, નવા સભ્યો, ડાક્ટરો, વકીલો, પ્રોફેસરો, બહેનો, નવી ભરતીનું આયોજન થાય, મિત્રો મળે, એમને જરૂર પડે ઉમેદવાર ક્યાંય બનાવવા જોઈએ તો અત્યારથી વાતચીત કરીને એની પદ્ધતિમાં ઉમેદવારની બી વાત કરે કે આપણે ઉમેદવાર બનાવવાના છે. આવી રીતે અત્યારથી સ્થાનિક સ્વરાજના ઇલેક્શન જે કંઈ આવે એની તૈયારી ભાગરૂપે જિલ્લા સમિતિ એક્ટિવ રહે, એ પહેલાં સભ્યો જે બનાવવાના હોય એમાં નવા મિત્રોનો ઉમેરો કરે, સરવારો કરે, મળીને વાતચીત કરે, અને બૂથ દીઠ પેજ દીઠ જે આયોજન છે એમાં બૂથ મેનેજમેન્ટ સુધી કાર્યકર્તાઓ નવા રજીસ્ટ્રેશન થાય એવો અમારો પ્રયત્ન છે.